ભુજમાં 95 વર્ષ જૂની પરંપરા અનુસાર અક્ષરનવમીના ગામ ગઢ યાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રામાં ભાગ લેનારને ચારધામની યાત્રાનું પુણ્ય મળે છે. ભુજમાં 95 વર્ષ જૂની પરંપરા અનુસાર દર વર્ષે દિવાળી બાદ આવતી નવમના દિવસે ગામ ગઢ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. ભુજ શહેરમાં પાંચ નાકા અને છઠ્ઠી બારી આવેલી છે, જે પરથી જ ભુજ ઓળખાય છે. ગામ ગઢ યાત્રામાં મહિલાઓ અને પુરુષો શહેરના પાંચ નાકા અને છઠ્ઠી બારી એટલે કે કોટ અંદરના વિસ્તારમાં પરિભ્રમણ કરે છે. માર્ગ પર આવતા નાના મોટા તમામ મંદિરોમાં દર્શન કરે છે. આ યાત્રાઓમાં નાના મોટા 60 થી 70 મંદિર આવેલા છે. તે મંદિરોમાં દીવા અને અગરબત્તી કરીને દર્શન કરવામાં આવે છે. વિવિધ સંસ્થાઓ દ્વારા માર્ગ પર નાસ્તાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવે છે. સવારે 9 કલાકે શરૂ થયેલી આ યાત્રા સાંજે 7 કલાકે ભુજ આશાપુરા મંદિર ખાતે વિરામ લેશે. આ યાત્રામાં ભાગ લેનારની ચારધામની યાત્રા કર્યાનું પુણ્ય મળે તેવી માન્યતા છે. અક્ષરનવમી કહેવાય, ગામગઢ કહેવાય, પાંચ નાકા ને છઠ્ઠી બાજુ જેટલા મંદિરો આવે ને એ બધાના યાત્રાળુ સાથે દર્શન કરવાના. લગભગ 60 થી 70 નાના મોટા મંદિરો બધા આવે છે. આ યાત્રા લગભગ 95 વર્ષથી ચાલે છે. 1974-75 થી હું પોતે વેઇટ કરું છું. એમાં અમારો ફેમિલી મોરારજી નરસિંહનો બધા ભાઈઓને બધા વ્યવસ્થા આયોજન કરીએ છીએ. પ્રજાનો બધું એકદમ સારામાં સાથ છે. મેં રસ્તામાં નાસ્તા પાણી કુક કરાવે રાજુભાઈ ને એ લોકો અહીંયા સારામાં સારો બોરા સાહેબે સારામાં સારો નાસ્તો કરાવ્યો. દર વર્ષે એ લોકો સારામાં સારો નાસ્તો કરાવે છે. સવારે 9 વાગે નીકળીએ અમે, સાંજનો ભાઈ 7 વાગે આશાપુરામાં પહોંચીએ. પૂરા મોટા મોટો યાત્રાનું ફળ છે. મોટી યાત્રા જેટલો અમે ચારધામ યાત્રા જેટલો અમારે ફળ મળે છે. સમજે? ઓકે. જેટલા નાકા આવે, પાંચ નાકા અને છઠ્ઠી બાજુ જેટલા નાકા આવે એના પાસે ગઢો હોય એમાં બૈરાઓ દીવા કરે, કોઈ અગરબત્તી કરે, ને પાંચ નાકા અને છઠ્ઠી બાજુ જેટલા મંદિરો આવે એ બધા ઉપર દર્શન કરતા કરતા ધીમે ધીમે પહોંચીએ રાસ ગરબા લઈએ. મહત્વ યાત્રાનું છે, ખાસ તો બીજું શી છે, જેવી રીતે સરસમાં નીકળે છે ને તેવી રીતે આનું નાનું આયોજન છે. હરેશ જોગી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ભુજ.